हेलो फ्रेंड्स, हूँ छू राकेश अने स्वागत छे तमारू मारा किचन मा। फ्रेंड्स, आजे हूँ तमारी साथे शेयर करीश परेला करेलाना शाकनी रेसिपी। आम तो करेलानुं शाक कड़ू होवाथी दरेकने भावतुं नथी होतुं, परंतु आजे हूँ तमने जे रीते शीखवुं छुं ए रीते जो तमे भरेला करेलानुं शाक घरे बनावशो तो ए जरा पण कड़वुं नहीं लागे अने तमारा घरना मांगी मांगीने खाशे, एटलुं स्वादिष्ट अने टेस्टी बनतुं होय छे। तेमां आपणे जे स्टफिंग भरीशुं ए स्टफिंग बनावानी ज खूबी छे। तो चलो आ भरेला करेलानुं शाक घरे कई रीते बनावुं ए जोई लईए। भरेला करेलानुं शाक बनावा माटे सौथी पहेला आपणे आ रीतना 750 ग्राम जेटला नानी साइजना करेला लईशुं। अत्यारे ચોમાસાની ઋતુમાં માર્કેટમાં આ રીતના નાની સાઈઝના કારેલા ખૂબ સારા પ્રમાણમાં મળતા હોય છે અને આ નાની સાઈઝના કારેલા કડવાશમાં ખૂબ ઓછા કડવા હોય છે। હવે આ કારેલાનો જે ઉપરનો આ ખરબચડો જે ભાગ છે તેની છાલ છે તેને આપણે ચપ્પુની મદદથી અલગ કરીશું। તો આ રીતે ચપ્પુની મદદથી તેને છીલતા જઈશું અને કારેલાની જે ઉપરની ખરબચડી છાલ છે તેને અલગ કરતા જઈશું। હવે કારેલાનો જે આ ડીટીયાનો ભાગ છે તેને પણ આપણે અલગ કરી દઈશું અને ઉપરનો જે ભાગ છે તેને પણ અલગ કરીશું। હવે કારેલા પર જે થોડી ઘણી છાલ રહી હોય તેને આપણે આ રીતે ચપ્પુની મદદથી અલગ કરી દઈશું। હવે આપણે કારેલાની ઉપરની જે છાલ હતી તે અલગ કરી દીધી છે, તો આ જ પ્રોસેસથી આપણે બાકીના બધા જ કારેલાની ઉપરની જે ખરબચડી છાલ છે તેને અલગ કરીશું અને આ કારેલાને ચોખ્ખા પાણીથી 2-3 વખત ધોઈ લઈશું। હવે આપણે બધા જ કારેલાની જે ઉપરની ખરબચડી છાલ હતી તે દૂર કરી દીધી છે અને બધા જ કારેલાને ચોખ્ખા પાણીથી 2-3 વખત ધોઈ લીધા છે। હવે આટલા કારેલામાંથી આટલી છાલ અલગ થઈ છે, આ છાલને તમે ફેંકી ના દેતા। આ છાલમાંથી ખૂબ જ સરસ ટેસ્ટી એવા મૂઠિયા તૈયાર થતા હોય છે, તો તેની રેસીપી હું તમારી સાથે ક્યારેક શેર કરીશ। અત્યારે આપણે લઈશું આ કારેલા। હવે એક કારેલો લઈશું અને તેમાં આપણે આ રીતનો એક ચીરો લગાવીશું, એટલે કે કટ લગાવીશું। ધ્યાન આપણે એ રાખવાનું છે કે કારેલાનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ આપણે થોડો છોડી દેવાનો છે અને એ રીતે આપણે કટ લગાવવાનો છે। હવે તમે જોઈ શકો છો કે કારેલામાં આપણે કટ લગાવી દીધો છે। તો ચલો કારેલાની અંદરનો જે બીજનો અને ગરનો ભાગ છે તેને આપણે ચપ્પુની મદદથી આ રીતે સ્કૂપ કરી લઈએ। અહીં તમે ચપ્પુની જગ્યાએ ચમચીના પાછળનો ભાગનો પણ યુઝ કરી શકો છો, અથવા જે સ્કૂપર આવતું હોય તેનાથી પણ તમે સ્કૂપ કરી શકો છો। હવે કારેલાને સ્કૂપ કરતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કારેલા ઉપર અને નીચે બંને તરફ જોડાયેલા રહે, આપણું કારેલું સંપૂર્ણપણે આખું રહેવું જોઈએ। જો તૂટી જશે તો અંદર સ્ટફિંગ ભરીશું અને જ્યારે આપણે તેને કૂક કરીશું તો સ્ટફિંગ બહાર આવી જશે। હવે આ જ પ્રોસેસથી આપણે બાકી બધા જ કારેલાને સ્કૂપ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણે બધા જ કારેલાને સ્કૂપ કરી લીધા છે, તેની અંદર રહેલા બીજ અને ગરનો ભાગ આપણે એક થાળીમાં લઈ લીધો છે। હવે કારેલામાંથી જે બીજ અને ગરનો ભાગ અલગ થયો છે તેમાંથી જ આપણે સ્ટફિંગ તૈયાર કરીશું। તો ચલો તેમાંથી સ્ટફિંગ બનાવવા માટેની આપણે પ્રોસેસ કરીએ। એના માટે આપણે અહીં લઈશું એક ખાયણી અને તેમાં લઈ લઈશું અગાઉથી આપણે કાઢેલો બીજ અને ગરનો ભાગ। આ પ્રોસેસ કરવા માટે આપણે ખાયણીનો યુઝ કરીશું, મિક્સર જારનો યુઝ નહીં કરીએ। જો તમે મિક્સર જારનો યુઝ કરશો તો તેમાંથી પાણી છૂટશે અને આપણને જેવું ટેક્સચર જોઈએ છે સ્ટફિંગનું તેવું નહીં આવે। તો હવે આપણે ખાયણીમાં બધું જ મિશ્રણ લઈ લીધું છે, તેની સાથે આપણે એડ કરી દઈશું 2 ઇંચ આદુનો ટુકડો જેને મેં આ રીતે મોટા ટુકડામાં કટ કરી લઈ લીધો છે। સાથે જ આપણે એડ કરી દઈશું 4 જેટલા લીલા મરચાં જેને મેં આ રીતે નાના ટુકડામાં કટ કરીને લીધા છે। હવે તેની સાથે આપણે એડ કરી દઈશું 10-12 જેટલી લસણની કળીઓ જેને આપણે આ રીતે નાના ટુકડામાં કટ કરીને લીધી છે। હવે તેની સાથે આપણે એડ કરી દઈશું 1 ટીસ્પૂન જેટલું જીરું। હવે જીરું ઉમેર્યા બાદ આપણે દસ્તાની મદદથી આ બધી સામગ્રીને ખાંડી લઈશું અને આ સામગ્રી એકદમ દરદરી થાય ત્યાં સુધી આપણે તેને ખાંડીશું। હવે તમે જોઈ શકો છો કે આપણી બધી સામગ્રી દરદરી ખાંડીને તૈયાર છે। ચલો હું તમને તેનું ટેક્સચર બતાવું છું કે આપણને આ સામગ્રીનું ટેક્સચર કેવું જોઈએ છે। તો બધી સામગ્રી આ રીતની એકદમ દરદરી ક્રશ થાય ત્યાં સુધી આપણે તેને ખાંડવાની છે। તમે જોઈ શકો છો કે આપણી બધી સામગ્રી દરદરી ક્રશ થઈને રેડી છે। તો ચલો આપણે તેમાં ઉમેરી દઈએ 50 ગ્રામ જેટલા તલ અને મગફળીનો ભૂક્કો। હવે આપણે તેને આ બધી સામગ્રી સાથે મિક્સ કરીશું અને ફરીથી આ બધા સામગ્રીને ખાંડી લઈશું। આ રીતે આપણે ધીમે ધીમે ખાંડતા જઈશું અને મગફળી અને તલના ભૂક્કાને બધી સામગ્રી સાથે મિક્સ કરતા જઈશું। હવે એક સ્પૂનની મદદથી આપણે બધું મિક્સ કરી લઈશું અને એને ફરીથી ખાંડી લઈશું। હવે આપણી બધી સામગ્રી મિક્સ થઈને રેડી થઈ ગઈ છે, તો ચલો આ સ્ટફિંગને આપણે એક બાઉલમાં લઈ લઈએ
तो आपणे आ સ્ટફિંગને બાઉલમાં લઈ લઈશું। હવે આપણે સ્ટફિંગને બાઉલમાં લઈ લીધું છે તો ચલો આગળ આ સ્ટફિંગને કુક કરવાની પ્રોસેસ કરીએ। હવે સ્ટફિંગને કુક કરવા માટે આપણે એક લોયાની અંદર 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું। ત્યારબાદ આપણે અગાઉથી જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે લોયાની અંદર ઉમેરી દઈશું। અત્યારે ગેસની આંચ આપણે વધારે રાખી છે। હવે આપણે આ સ્ટફિંગને આ રીતે કુક કરીશું। થોડી વાર બાદ આપણે ગેસની આંચ ધીમી કરી દઈશું અને આ સ્ટફિંગને લો ફ્લેમ પર એકદમ ડ્રાય થાય ત્યાં સુધી શેકી લઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણું બધું સ્ટફિંગ ડ્રાય થઈ ગયું છે અને એનું જે બધું મોઈસ્ચર હતું તે ઉડી ગયું છે। હવે તેમાં લઈશું 1 ટીસ્પૂન જેટલી હળદર, ત્યારબાદ આપણે લઈશું 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, હવે આપણે લઈશું સ્વાદ મુજબ મીઠું, ત્યારબાદ આપણે એડ કરીશું 2 ટેબલસ્પૂન જેટલો બેસન એટલે કે ચણાનો લોટ। હવે આપણે આ મિશ્રણને ફરીથી શેકીશું। અત્યારે આપણે ગેસની આંચ મીડિયમ રાખીશું અને ચણાનો લોટની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું। હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ કૂક થઈ ગયું છે, તો તેમાં એડ કરીશું 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, ત્યારબાદ ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલા બારીક સમારેલા લીલા ધાણા। હવે આ બંનેને આપણે મિશ્રણમાં આ રીતે મિક્સ કરી લઈશું અને તેને થોડા શેકી લઈશું। હવે ગરમ મસાલો અને લીલા ધાણા ઉમેર્યા બાદ આપણું મિશ્રણ કૂક થઈને રેડી થઈ ગયું છે, તો આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને આ મિશ્રણને એક પ્લેટમાં લઈ લઈશું જેનાથી તે જલ્દીથી ઠંડુ થઈ જાય। હવે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને આપણા સ્કૂપ કરેલા કારેલા પણ તૈયાર છે। તો ચલો સ્કૂપ કરેલા કારેલામાં આપણે આ રીતે સ્ટફિંગ ભરી દઈએ। અત્યારે આપણે થોડું દબાવીને સ્ટફિંગ ભરીશું જેનાથી કૂક કરતી વખતે સ્ટફિંગ બહાર ન આવે। તો આ જ પ્રોસેસથી આપણે બાકી બધા જ કારેલાને સ્ટફ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો આપણા બધા કારેલા સ્ટફ થઈને રેડી છે, તો ચલો તેને કૂક કરવાની પ્રોસેસ કરીએ। હવે એક લોયાની અંદર આપણે 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું। તેલને આપણે થોડું ગરમ થવા દઈશું। તેલ આ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે સ્ટફ કરેલા કારેલા છે તે આ રીતે મૂકી દઈશું। હવે આપણે આ રીતે બધા જ કારેલાને લોયાની અંદર મૂકી દઈશું અને અત્યારે આપણે ગેસની આંચ હાઈ ફ્લેમ પર રાખેલી છે। હવે આપણે બધા જ કારેલા લોયામાં મૂકી દીધા છે, ત્યારબાદ એડ કરીશું 1/4 ટીસ્પૂન જેટલું મીઠું। અત્યારે આપણે કારેલાના ભાગનું જ મીઠું એડ કરીશું, ત્યારબાદ આપણે ઉમેરી દઈશું 1/4 ટીસ્પૂન જેટલી હળદર। હવે હળદરને મીઠું ઉમેર્યા બાદ આપણે ગેસની આંચ મીડિયમ કરી દઈશું અને એક સ્પેચ્યુલાની મદદથી આ રીતે બધા કારેલાને હલાવી દઈશું। આ રીતે તાબેથાથી આપણે બધા જ કારેલાને ઉપર નીચે કરી દઈશું જેનાથી તેના પર ઇવનલી હળદર અને મીઠાનું કોટિંગ થઈ જાય અને તે તેલથી પણ કોટ થઈ જાય। હવે આ રીતે આપણે બધા જ કારેલાને ઉપર નીચે કરી લઈશું। હવે આપણે કારેલાને ઉપર નીચે કરી દીધા છે, તો ચલો આ લોયાને આપણે લીડથી ઢાંકી દઈએ અને 2 મિનિટ માટે આ કારેલાને મીડિયમ આંચ પર કૂક થવા દઈએ। હવે 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે, તો ચલો આપણે લીડ હટાવીને જોઈએ। તમે જોઈ શકો છો કારેલા થોડા શ્રિંક થઈ ગયા છે, તો ચલો આપણે એને એક વખત આ રીતે હલાવી દઈએ। આ રીતે 2 મિનિટના અંતરે આપણે કારેલાને હલાવતા જઈશું અને એને કૂક કરતા જઈશું। હવે આપણે કારેલાને ઉપર નીચે કરી દીધા છે, તો ચલો આ લોયાને એક લીડથી ઢાંકી દઈએ અને ગેસની આંચ મીડિયમ રાખી કારેલાને કૂક કરી લઈએ। થોડી વાર પછી તમે જોઈ શકો છો કે કારેલા આપણા કૂક થઈ ગયા છે। અત્યારે 80% જેટલા કૂક થયા છે, તો આ લોયું આપણે ખુલ્લું રાખીશું, હવે લીડથી નહીં ઢાંકીએ અને એને સંપૂર્ણપણે કૂક થવા દઈશું। હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે કારેલા આપણા કૂક થઈ ગયા છે અને આપણે ગેસની આંચ એકદમ મીડિયમ રાખી આ રીતે કારેલાને કૂક કર્યા છે। હવે તમે જોઈ શકો છો કે આપણે બધા જ કારેલા પ્રોપર કૂક થઈ ગયા છે। તો ચલો ગેસની આંચ બંધ કરી દઈએ અને આ કારેલાને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી દઈએ।